બ્રાઉઝરમાં આપણે કોલેજ માટે બનાવેલ સોફ્ટવેર ઓપન કરો, જેના માટે એડ્રેસ બાર પર hngu.net લખવાનું રહેશે. ત્યારબાદ એન્ટર આપતા સોફ્ટવેર ઓપન થશે. તેમાં નોન ટીચિંગ સ્ટાફ ક્લાર્ક નોન ટીચિંગ સ્ટાફ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરવાથી એક વિડીયો ઓપન થશે. જો એ વિડીયો તમારે જોવો હોય તો પ્લેના બટન પર ક્લિક કરવાનું રહેશે, ના જોવાનો હોય તો ક્લોઝના બટન પર ક્લિક કરો. ત્યારબાદ એક લોગિન પેજ આવશે, જેમાં તમને કોલેજ માટે આપેલા યુઝરનેમ પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરવાનું રહેશે. યુઝરનેમ પાસવર્ડ એન્ટર કર્યા બાદ લોગિન પર ક્લિક કરો. લોગિન પર ક્લિક કરવાથી એક ફોર્મ ઓપન થશે, જેમાં કોલેજની બેઝિક ઇન્ફોર્મેશન આપેલી રહેશે. ત્યારબાદ એક બીજું ફોર્મ હશે, જેમાં કોલેજ ઇન્ટેકની ઇન્ફોર્મેશન આપેલી હશે. કોલેજ ઇન્ટેકમાં આપેલી ઇન્ફોર્મેશનમાં કોઈ બી ચેન્જીસ કરવાના હોય તો કમેન્ટ ફોર ઇન્ટેકમાં કમેન્ટ આપવાની રહેશે. ત્યારબાદ સેકન્ડ ફોર્મ આવશે કોલેજ સબ્જેક્ટનું, જેમાં કોલેજના જે બી સબ્જેક્ટ છે તે બધાની ડિટેલ હશે. કોલેજના સબ્જેક્ટમાં કંઈ બી ચેન્જીસ કરવાનો હોય તો કમેન્ટ ફોર સબ્જેક્ટ પર કમેન્ટ આપવાની રહેશે. ત્યારબાદ અપડેટ પર ક્લિક કરવાથી એ ચેન્જીસ અમને મળી જશે અને થોડા ટાઈમમાં અપડેટ બી થઈ જશે. ત્યાર પછી ગ્રુપમાં આવીએ. ગ્રુપમાં બે ટેબ છે, મેનેજ ગ્રુપ અને ક્રિએટ ગ્રુપ. હવે મેનેજ ગ્રુપમાં ક્લિક કરવાથી કોલેજમાં જેટલા બી ગ્રુપ બનાવેલા છે તે બધાનું લિસ્ટ આવશે. આ બધા કોલેજમાં બનાવેલા ગ્રુપનું લિસ્ટ છે. હવે જે બી ગ્રુપમાં કોઈ પણ માં ચેન્જીસ કરવાના હોય તો તેની સામે એડિટનો ઓપ્શન આપેલો છે, તેમાં એડિટ કરવાનું રહેશે. હવે અહીંયા ચેન્જીસ કરવા માટે સૌપ્રથમ જે બી સિલેક્ટ કરેલા સબ્જેક્ટ છે તેમને ડીસિલેક્ટ કરવાથી બાકીના જે બી છે સબ્જેક્ટ તેને તમે સિલેક્ટ કરી શકશો. ત્યારબાદ કોઈ બી ચેન્જીસ કરીને અપડેટ પર ક્લિક કરતા પહેલા કોડ પર ક્લિક કરવું કમ્પલસરી છે. ત્યારબાદ અપડેટ પર ક્લિક કરવાથી તે ચેન્જીસ અપ્લાય થઈ જશે. હવે તમારે આ સ્ક્રીન પર દેખાતા જેટલા બી ગ્રુપ છે તેમાં તેની પ્રિન્ટ નીકાળવા માટે પ્રિન્ટ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા સેકન્ડ ઓપ્શન છે પ્રિન્ટનો, તેના પર ક્લિક કરવાથી તમે પ્રિન્ટ નીકાળી શકશો. હવે કોઈ બી નવું ગ્રુપ એડ કરવું હોય તો અહીંયાથી એડ ગ્રુપ બટન પર ક્લિક કરવાથી અથવા ગ્રુપમાં ક્રિએટ ગ્રુપમાં ક્લિક કરવાથી બી તમે એડ કરી શકશો. હવે અહીંયા ફેકલ્ટી સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ ડિગ્રી સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો રહેશે, ત્યારબાદ તમારે જે બી ગ્રુપનું નામ આપવાનું છે તે ગ્રુપનું નામ તમે આપી શકો છો. અહીંયા કોડ પર ક્લિક કરવાનું રહેશે. કોડ પર ક્લિક કર્યા પછી લાસ્ટમાં એક સેવનું બટન આપેલું હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે.
જેનાથી એ ગ્રુપ કોલેજમાં એડ થઈ જશે. અહીંયા એ ગ્રુપ આપણને ડિસ્પ્લે થાય છે જે આપણે હમણાં એડ કરેલું છે. હવે એન્રોલમેન્ટમાં એડ યુજી એન્રોલમેન્ટ એટલે બેચલર માટે એન્રોલમેન્ટ ફોર્મ ફિલઅપ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક ફોર્મ ઓપન થશે જેમાં સૌ પ્રથમ કોર્સનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. કોર્સનું નામ સિલેક્ટ કરવાથી તેમાં જેટલા બી ગ્રુપ ક્રિએટ થયેલા હશે તે બધા ગ્રુપ ત્યાં આવી જશે. ત્યારબાદ જે ફોર્મ ડિસ્પ્લે થાય છે તેમાં જે બી ડિટેલ છે કમ્પલસરી ફિલઅપ કરવાની રહેશે. બધી ડિટેલ ફિલઅપ થઈ જાય પછી સેવ પર ક્લિક કરવાથી તે સ્ટુડન્ટનું ફોર્મ ફિલઅપ થઈને એડ થઈ જશે. સેમ એ જ રીતે એડ પીજી એન્રોલમેન્ટ પર ક્લિક કરવાથી પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું એન્રોલમેન્ટ ફોર્મ જનરેટ થશે. એમાં બી સેમ જ પ્રોસીજર કરવાની રહેશે. તેમાં આપેલું ફોર્મમાં ડિટેલ કમ્પલસરી ફિલઅપ કરીને સેવ પર ક્લિક કરવાથી ગ્રેજ્યુએશન માટેનું એન્રોલમેન્ટ ફોર્મ ફિલઅપ થઈ જશે. ત્યારબાદ તમે જે બી એન્રોલમેન્ટ ફોર્મ ફિલઅપ કરેલા છે તે અનએન્રોલમેન્ટ સ્ટુડન્ટ લિસ્ટમાં ડિસ્પ્લે થશે. અહીંયાથી તમે ફેકલ્ટી સિલેક્ટ કરો, ત્યારબાદ ડિગ્રી સિલેક્ટ કરો. અહીંયા જે બી એન્રોલમેન્ટ માટેના ફોર્મ ફિલઅપ કરેલા છે તે બધા અહીંયા ડિસ્પ્લે થશે. બેચલર ઓફ આર્ટ્સ માટેના હવે અહીંયા સ્ટુડન્ટનું નામ આપેલું છે. ત્યારબાદ અપ્રૂવ્ડ બાય ક્લાર્કમાંથી ક્લાર્કે અપ્રૂવ કરવાનું રહેશે. અપ્રૂવ્ડ બાય પ્રિન્સિપલમાંથી પ્રિન્સિપલે અપ્રૂવ કરવાનું રહેશે. આ ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે, ત્યાંથી તે પ્રિન્ટ નીકાળી શકશો. જો આ ફોર્મમાં કંઈ બી ચેન્જીસ કરવાના હોય તો અપડેટ પર ક્લિક કરવાથી તે ચેન્જીસ અપ્લાય થઈ જશે. અપ્રૂવ બાય ક્લાર્કમાં ક્લિક કર્યા પછી ક્લાર્ક પર ક્લિક કરવાથી તે અપ્રૂવ થઈ જશે અને પ્રિન્સિપલ પર ક્લિક કરવાથી પ્રિન્સિપલ દ્વારા અપ્રૂવ થઈ જશે. હવે આ ફોર્મ તમારે યુનિવર્સિટીમાં સેન્ડ કરવા માટે ફોરવર્ડિંગ લેટર પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરવાથી તે લેટર યુનિવર્સિટીમાં સેન્ડ થઈ જશે. હવે યુનિવર્સિટીમાંથી એનરોલ થઈને જે બી સ્ટુડન્ટ લિસ્ટ આવશે તે તમને અહીંયા ડિસ્પ્લે થશે. જેની તમે અહીંયાથી પ્રિન્ટ બી નીકાળી શકશો. પ્રિન્ટ રિપોર્ટ પર ક્લિક કરવાથી ત્યાંની પ્રિન્ટ બી તમે કાઢી શકશો. કોઈ બી હેલ્પ માટે તમે અહીંયા એક હેલ્પ ફાઇલ આપેલી છે ત્યાં બી તમે આપી શકો છો. અધરવાઇઝ ઓનલાઈન હેલ્પ માટે અહીંયા ઓનલાઈન હેલ્પ કોલના ઉપર જે નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો. જે બી નવા અપડેશન ચેન્જીસ છે ડેઇલીના ન્યૂઝ માટે નાવ સમ ચેન્જીસ આર ઇન પ્રોગ્રેસ પર ક્લિક કરવાથી તમે ડિટેલ જોઈ શકશો. હવે લોગઆઉટ કરવા માટે લોગઆઉટના બટન પર ક્લિક કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.